નમસ્કાર, વંદે માતરમ. આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. ઉદ્વિકાસ ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 7 આપણે એના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. ઇવોલ્યુશન એટલે શું, ઉદ્વિકાસ એટલે શું? તમે આ ચિત્રની જે રચના તમે જોયું કે માનવ છે એ ક્યાંથી ક્યાં અને પાછો ક્યાં પહોંચી ગયો. તો સામાન્ય રીતે અહીંયા જો આપણે વાત કરીએ કે માનવ શરૂઆતમાં કેવો હતો, જ્યારે ઉદ્ભવ થયો ત્યારે આવો, થોડો વિકાસ થયો તો આવો, એનથી વિકાસ, એનથી વિકાસ, એનથી વિકાસ, આધુનિક, આધુનિક થયો એટલે પાછો એવો થવા મળ્યો છે. બરાબર, આપણે એ પ્રક્રિયા કેવી રીતના થઈ છે. માનવ ઉત્પત્તિના વર્ષો જાજા નથી થયા, છતાં માનવ એમ કહી શકાય ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી વધારે વિકસિત પ્રાણી છે એવું આપણે કહી શકીએ. પણ આવી રીતના આપણે દરેક જીવ, પ્રથમ જીવ ક્યારે બન્યો હશે? અને મિત્રો, તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે મરઘી પહેલાં આવી કે ઈંડું પહેલાં આવ્યું. વિચારો, આનો જવાબ તમે શું આપી શકો? ઘણી વખત કહે કે મરઘી પહેલાં આવી તો ઈંડું ક્યાંથી આવ્યું, અથવા તો ઈંડું આવ્યું તો મરઘી પહેલાં આવી તો ક્યાંથી આવી, ઈંડામાંથી જ આવ્યું, ઈંડું આવ્યું તો કોણે આપ્યું? આ બધા પ્રશ્નો છે એ આપણા મગજમાં એક ઉદ્વિકાસ સંબંધિત પ્રશ્નો છે એમ કહી શકાય. અને એની વાત હું તમને કરીશ અને આગળ તમને સમજૂતી સ્વરૂપે સ્પષ્ટ તમે સમજી શકશો. ઓકે, તો પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. ઉદ્વિકાસની અંદર જો આપણે વાત કરવાની છે, ઉદ્વિકાસને આપણે બાયોલોજી સાથે, જીવ વિજ્ઞાન સાથે સાંકળવાનો છે ત્યારે આપણે બરાબર સમજવાનું છે. તો અહીંયા શરૂઆત કરીએ. તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન કોને કહેવાય? તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે જીવ સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ, એટલે એને કહેવાય ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન. બરાબર, જીવ સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ. અને એ જે ઇતિહાસ છે એ ઇતિહાસ એમ કહી શકાય બહુ જૂનો છે, લાખો વર્ષ જૂનો છે. અને એટલા માટે ઉદ્વિકાસની વ્યાખ્યા આપી હોય એમ પણ આપી શકાય કે લાખો વર્ષોથી જે પૃથ્વી પર રહેલા વનસ્પતિ કે પ્રાણી જૂથમાં થયેલા જે ફેરફારો છે એને આપણે સમજવાનો જો પ્રયત્ન કરીએ એટલે ઉદ્વિકાસ એમ પણ કહી શકાય. લાખો વર્ષથી જે પૃથ્વી પર પ્રાણી જૂથ, વનસ્પતિ જૂથ, ફ્લોરા ફૂના, બરાબર, અને આપણે શું કહીએ ફૂના, અને આપણે શું કહીએ ફ્લોરા, બરાબર, એમાં થયેલા જે ફેરફાર છે એટલે એને ઉદ્વિકાસ. એનો મતલબ કે જે પ્રાણી જૂથ વાસ્તવમાં અત્યારે છે, અત્યારે જે જૈવ વિવિધતા છે એ વર્ષો પહેલાં નહોતી અથવા તો ઓછી હતી અથવા તો હતી જ નહીં એમ કહી શકાય. એવી જ રીતના વનસ્પતિ જૂથ, બીજું એ પણ કહી શકીએ કે વનસ્પતિ જૂથમાં જે ફેરફારો થયા છે એને અનુરૂપ પ્રાણી જૂથમાં ફેરફારો થયા. તો આ પ્રકારના ફેરફારોની જે પ્રક્રિયા છે, લાખો વર્ષોથી ચાલતી આવતી જે પ્રક્રિયા છે, બરાબર, આમ તો હું એમ કહી શકું અબજો વર્ષથી ચાલતી આવતી જે પ્રક્રિયાઓ છે એને આપણે ઉદ્વિકાસ કહીએ. આ ઉદ્વિકાસ શબ્દ વિશે જો વાત કરીએ તો શબ્દ આપણે આપનાર હતા હર્બર્ટ સ્પેન્સર, એને શબ્દ આપ્યો. સમજૂતી છે આપણે કેવી રીતના મળે છે એની વાત કરીએ તો ડાર્વિનના સિદ્ધાંત દ્વારા રૂપાંતરણ સાથે સંતતિનું નિર્માણ, રૂપાંતરણ જે પ્રક્રિયા છે, બરાબર, એ જે રૂપાંતરણ પ્રક્રિયા કેવી રીતના થાય અને એ રૂપાંતરણ પ્રક્રિયા સાથે સંતતિનું રૂપાંતરણનો મતલબ કે જે એક કોષીય રચના એટલે કે એનો જે યુગ્મન જ અંડકોષ કે શુક્રકોષ જોડાઈને યુગ્મન જ બહુકોષીય રચના બને અને ત્યાર પછી એમાં કોષ વિભાજન થઈને ઘણા રચના કોષો અને એમાંથી એના જે સ્વરૂપો બદલાય છે, જુદા જુદા પ્રકારના સ્વરૂપો, બરાબર, આ પ્રકારની જે ઘટના ચાલે એને રૂપાંતરણ પ્રક્રિયા કહેવાય. બરાબર, જે આપણે આગળ પ્રાણી સૃષ્ટિમાં સંધિપાદ સમુદાયમાં રૂપાંતરણ પ્રક્રિયા વિશેષ જોવા મળે છે, ઉભયજીવીમાં રૂપાંતરણ પ્રક્રિયાઓ વિશેષ જોવા મળે છે. તો આવી જે રૂપાંતરણ સાથે સંતતિઓનું નિર્માણ, મતલબ કે પેઢી દર પેઢી નવી સંતતિ જે નિર્માણ પામે છે એમાં કંઈક જુદાપણું, કંઈક વિશેષતાવાળી સંતતિઓ બને છે એને આપણે કહી શકાય ઉદ્વિકાસ. તો ડાર્વિનની સમજૂતી પણ ઉદ્વિકાસમાં એનું મુખ્ય અભિગમ શું છે એટલા માટે તો આપણે ફાધર ઓફ ઇવોલ્યુશન, ફાધર ઓફ ઇવોલ્યુશનનો મતલબ ઉદ્વિકાસ પ્રક્રિયા છે, બરાબર, એના પિતા તરીકે આપણે ડાર્વિનને બિરુદ આપેલું છે. બરાબર, હવે જોઈએ આગળ. તો પૃથ્વીનો જે ઉદ્વિકાસ છે, પૃથ્વી પર જે થયેલી જે જીવ સૃષ્ટિમાં ફેરફાર છે, બરાબર, એ પૃથ્વીનો ઉદ્વિકાસ અને બ્રહ્માંડના પોતાના ઉદ્વિકાસના સંદર્ભમાં આપણે તુલના કરી શકીએ છીએ. બીજું એક વાત કાલ્પનિક છે મિત્રો, યાદ રાખશો, કારણ કે જ્યારે પણ શરૂઆત થઈ હશે જીવની તો પ્રથમ એવા જીવ બન્યા હશે એમાં માનવનું કોઈ અસ્તિત્વ જ નહોતું, એને સમજનાર કોઈ હતું જ નહીં. એટલે આપણે કલ્પનાઓ કરી છે કે આવું હશે અને એમાંથી આવું બન્યું હશે, એટલે કાલ્પનિક છે, એક વાર્તા છે, આપણે યાદ રાખવાનું છે. છતાં આપણે અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. બરાબર, જોઈએ પૃથ્વીના ઉદ્વિકાસ અને બ્રહ્માંડના પોતાના ઉદ્વિકાસના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો એમ કહી શકાય કે તેની સામે જીવની ઉત્પત્તિ અને સજીવ સ્વરૂપનો જે ઉદ્વિકાસ અને પૃથ્વી પર જે વિવિધતાની વાર્તા છે. બરાબર, બરાબર યાદ રાખશો, પૃથ્વીનો ઉદ્વિકાસ કોના સંદર્ભમાં, બ્રહ્માંડના પોતાના સંદર્ભમાં જો વિચારીએ તો જીવની જે ઉત્પત્તિ છે એ જીવની ઉત્પત્તિ બાદ સજીવ સ્વરૂપનો જે ઉદ્વિકાસ થયો છે એ પ્રક્રિયા આપણે સમજવાની છે. તો એક પ્રકારને એમ કહી શકાય પૃથ્વી પર જેટલું જે વિવિધતાનું નિર્માણ થયું છે
એક પ્રકારની વાર્તા સ્વરૂપે છે. બરાબર, આપણે પણ ખબર છે વાર્તા કાલ્પનિક હોય છે, આ વાતો પણ કાલ્પનિક છે, પણ છતાં કેટલીક વાતોને આપણે સ્વીકારવી પડે એવી છે, આપણે સમજવી પડે એવી છે, એને મારે તમને વાત કરવાની છે. આગળ વધીએ. બ્રહ્માંડ એટલે શું? આપણે કીધું બ્રહ્માંડના પોતાના ઉદ્વિકાસની બાબતની જો વાત કરીએ તો એને અનુસંધાન આપણે પૃથ્વી પર ઉદ્વિકાસ સમજી શકીએ. તો બ્રહ્માંડ એ શું છે? આમ તો કહી શકાય બ્રહ્માંડ શબ્દ એવો છે કે જેને માંડ માંડ સમજી શકાય એને બ્રહ્માંડ કહેવાય. બરાબર, અને આવું જે બ્રહ્માંડ છે એને આપણે એમ કહી શકાય આકાશ ગંગાઓનું ઝુમખું છે. વિચાર કરો, બ્રહ્માંડ એ આકાશ ગંગાઓનું ઝુમખું છે. તો આકાશ ગંગા શું છે? તો આકાશ ગંગા શું છે એના વિશે આપણે વાત કરીએ તો આકાશ ગંગામાં ત્રણ શબ્દ આપી શકાય. આકાશ ગંગા એ તારાઓ છે, વાયુઓ છે અને રજકણો છે એના વાદળો છે. બરાબર, તારાઓ વાયુઓ અને રજકણોના વાદળ ભેગા મળે એટલે જે રચના બનીને આકાશ ગંગા કહેવાય. આવા તારાઓ છે, એવા તારાઓની અંદર જો આપણે વાત કરીએ કે જેમાં જીવસૃષ્ટિ નિર્માણ પામે છે એવો પૃથ્વી એક ભાગ છે. અને પૃથ્વી એક ભાગ છે એટલે કહી શકાય કે જો બ્રહ્માંડની સાપેક્ષમાં એક આકાશ ગંગાઓનું ઝુમખું એમાંની એક આકાશ ગંગા, એક આકાશ ગંગાના એમાંના એક જે તારાઓ છે અને એ તારાઓનો એક ભાગ. બરાબર, એટલે પૃથ્વી એટલા માટે કહી શકો કે જો તમે બ્રહ્માંડ અને પૃથ્વીની સાપેક્ષ વાત કરતા હોય તો બ્રહ્માંડની સાપેક્ષ પૃથ્વી એક સૂક્ષ્મ બિંદુ છે. હવે આ બોર્ડને જો આપણે એમ કહી શકાય કે બ્રહ્માંડ કલ્પના કરતા હોય તો એ બ્રહ્માંડની અંદર અહીંયા હું જે ડોટ્સ કરું છું એ ડોટ્સનો પણ કદાચ નાનામાં નાનો ભાગ એટલે પૃથ્વી. ડોટ્સ એક પ્રકારનું આપણું સૂર્યમંડળ છે, એની અંદરનું સૂક્ષ્મ ડોટ્સની જો આપણે વાત કરીએ તો એ પૃથ્વી છે. એટલે એક બિંદુ છે, કણ છે એમ કહી શકાય. એટલે કે બ્રહ્માંડની સાપેક્ષ પૃથ્વી કશું જ નથી, છતાં એ પૃથ્વીમાં રહેનારો માનવ છે ને આ મગજમારી કરે છે, સમજવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિકતા છે, કારણ કે સૌથી શ્રેષ્ઠ જીવન તરીકે જો આપણે વાત કરીએ, જીવ તરીકે વાત કરીએ તો એ માનવ જાતિ છે, અને એટલા માટે આપણે અભ્યાસ કરીએ છીએ. વાત કરીએ આગળ, જે કે તારાઓ છે બ્રહ્માંડની અંદર, જે આકાશગંગાઓ છે, આકાશગંગાઓ તારાઓ વાદળો રજકણો છે. બરાબર, સૂક્ષ્મ વાયુઓ છે એ બધાથી બનેલી હોય છે, એમાં જે તારાઓ છે ને એ ખૂબ જ દૂર છે એકબીજાથી. અને આપણે પૃથ્વીથી પણ તારાઓ અનેક વર્ષો દૂર છે, અનેક અબજો કિલોમીટર દૂર છે, અનેક પ્રકાશ વર્ષો દૂર છે એમ કહી શકાય. તો તારાઓ વચ્ચેનું જે અંતર છે એને પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. એક પ્રકાશ વર્ષ એટલે શું? 9.46 × 10^12 કિલોમીટર. મીટરમાં કદાચ ઘણી વખત લખવું હોય તો 10 કેટલી ઘાત બનશે? 15 મીટર. તમને કોઈ પણ એકમથી યાદ રાખવાનું છે. 9.46 તો કોમન શબ્દ થઈ ગયો છે. બરાબર, તો આ રીતે આપણે જો વાત કરીએ તો પ્રકાશ વર્ષ એ બહુ મોટું અંતર છે. તમને ખબર હશે કે સૂર્ય ઉગે છે ત્યારે એનો પ્રકાશ આપણી જેવો ઉગે છે એવો તરત આપણી પાસે પ્રકાશ નથી આવતો, એની માટે પણ કંઈક સમય લાગે. સૂર્ય એ તો પૃથ્વીથી નજીકમાં નજીક તારો છે. હવે એ સૂર્ય સિવાયના તો આકાશગંગાઓમાં અબજો તારાઓ છે, તો એનો જે પ્રકાશ આપણા સુધી પહોંચતા માટે કદાચ એમ કહી શકાય કે તમે રાત્રે જે પ્રકાશ જુઓ છો એ કદાચ કેટલાક મહિનાઓ પહેલાં ત્યાંથી પ્રકાશ નીકળી ગયો હશે ને તમને દેખાય. એટલે આપણે ચોપડીમાં એવું કીધું છે કે જે કંઈ પ્રકાશ આપણી આંખમાં તારાઓનો દેખાય છે ને એ પ્રકાશ એ ભૂતકાળ છે. જેમ કે અહીંયા એક બલ્બ કરીએ અને જેવો બલ્બ થાય અને એવો તરત જ તમારા આંખમાં પ્રકાશ આવે, એવી રીતના રાત્રિ પડે એટલે તારાનો પ્રકાશ સીધો આપણી પાસે નથી આવતો. અત્યારે જે આપણી પાસે પ્રકાશ આવતો હોય ને તારાઓનો, એ કદાચ મિનિટ પહેલાંનો હોય, કલાક પહેલાંનો હોય, મહિના પહેલાંનો હોય, મતલબ કે પાસ્ટ પ્રકાશ હોય. તમને ખબર છે કે સૂર્ય ઉગે છે અને પૃથ્વી પર એનો પ્રકાશ પહોંચતા કેટલી મિનિટ લાગે છે? 4 મિનિટ લાગે છે. બરાબર, તો આ જે પ્રકાશ છે એ દરેક પ્રકાશને અંતર કાપવા માટે ચોક્કસ સમય લાગતો હોય છે. એટલા માટે કીધું છે કે બ્રહ્માંડ જે છે એમાં તારાઓ જે છે એ તારાઓ સામાન્ય રીતે એનો જે પ્રકાશ આપણા સુધી પહોંચવા માટે ઘણો બધો સમય લાગે, એટલે એક પ્રકારનું ભૂતકાળ. જેમ આપણે કોઈ વસ્તુ જોઈએ છે એ વર્તમાન છે, પણ તારાઓનો આપણે જે પ્રકાશ દેખાય છે એ દેખાતો પ્રકાશ એ સેમ ડેનો હોતો નથી, એક સરખા સમયનો હોતો નથી. એ વર્ષો પહેલાંનો હોઈ શકે, મહિના પહેલાંનો હોઈ શકે, મિનિટ પહેલાંનો હોઈ શકે. બરાબર છે, કારણ કે એનું અંતર કેટલું દૂર છે એ આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ તારો કેટલો મોટો છે એ પણ આપણે કલ્પના કરી શકતા નથી. ઓકે, આગળ વાત કરીએ. આપણે બિગ બેંગ સિદ્ધાંતની જે આપણે વાત કરવાની છે, આ બે લેમિટર દ્વારા અપાયેલો સિદ્ધાંત છે. બરાબર, બિગ બેંગ ઘટના કેવી રીતના હશે? હું તમને એક બહુ સિમ્પલ વાત કરું કે જ્યારે આ બધી કલ્પના કરવામાં આવે છે ત્યારે એક એવી પણ કલ્પના કરેલી છે કે જ્યારે આ બધું જ હતું જ નહીં, કશું જ હતું નહીં, એટલે કે
કે એવું કુદરતી રીતે એવું કોઈ દ્રવ્યમાન છે ને, એ કુદરતી રીતે દ્રવ્યમાન ખૂબ જ ભેગું થતો હશે, ખૂબ જ સંકોચન પામતો હશે, અને દ્રવ્યમાન એટલું બધું હતું, એટલું બધું હતું આપણે કલ્પના ન કરી શકીએ. અને એ જે દ્રવ્યમાન છે એ દ્રવ્યમાન ભેગું ને ભેગું સતત સંકોચન પામતું ગયું કોઈના કોઈ કારણથી, બરાબર. અને એ સંકોચન પામ્યું, સંકોચન પામ્યું તો એટલું બધું અંદર દબાણ વધી ગયું, તો એના જે અણુ હશે એની વિશે એટલી બધી ઉર્જા ઉત્પન્ન થઈ. હવે ઉર્જા એટલી બધી અંદર કેન્દ્રમાં, બહારથી તો ભેગું સંકોચન જ થતું હતું, અને કેન્દ્રમાં એટલી બધી ઉર્જા ભેગી થઈ, અને એ ઉર્જા છે અને એ ખૂબ જ શક્તિશાળી ઉર્જા બની, અને એના કારણે એ ઉર્જાનો એટલો બધો બહાર નીકળવાનું દબાણ આપ્યું, જેના કારણે જે દ્રવ્યમાન ભેગું થયું એ ફરી દ્રવ્યમાન ફટાક દઈને ફટી ગયું. એને આપણે કહેવાય બિગ બેંગ, મહાવિસ્ફોટ કહેવાય. અને આ વિસ્ફોટ આવું થયો હશે એવું એબેલ લેમીટર દ્વારા કલ્પના કરવામાં આવે છે. એની વાત કરીએ તો એબેલ લેમીટર દ્વારા અપાયેલ જે સિદ્ધાંત છે બિગ બેંગ થિયરી, એના વિશે જો આપણે વાત કરીએ તો એના મત પ્રમાણે એ બ્રહ્માંડની ઉત્પત્તિ વિચાર કરો 20 બિલિયન વર્ષો પહેલાં થઈ હશે. અને એ સમયે ઘટ અસ્તિત્વ ધરાવતો જે પદાર્થ હતો, મેં પહેલાં જ વાત કરી કે સામાન્ય રીતે આ બધું જ દ્રવ્યમાન છે ને કેન્દ્રના ભાગમાં ખેંચાતું હોય તો બધું જ એટલામાં ભેગું થઈ જાય, બરાબર, એટલામાં ભેગું થઈ જાય તો એના અંદરના જેમ વાસ્તવિક કેન્દ્રમાં ખૂબ જ એમ કહી શકાય આ કેન્દ્ર ભાગમાં ખૂબ જ દબાણ ઉત્પન્ન થાય, દબાણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ ઘટ અસ્તિત્વ ધરાવતો જે પદાર્થ છે એની અંદર સંકોચન થવાના કારણે ઉષ્મા આણ્વીય વિસ્ફોટ થયો હશે. એના અણુ વચ્ચે એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે ખૂબ જ મહાકાય વિસ્ફોટ થયો. એ વિસ્ફોટને એને શું નામ આપ્યું હશે? બિગ બેંગ નામ આપ્યું છે, બરાબર. અને એ બિગ બેંગ છે એના કારણે એ ફરી જે દ્રવ્યમાન હતું ને એ જે ભેગું થયું ને ફરી વિસ્તરણ પામ્યું, અને ફરી વિસ્તરણ પામતું ગયું કારણ કે તેની અંદર એટલી બધી ઉષ્મા હતી અને અતિશય ગરમ હતું. અને જેમ જેમ વિસ્તરણ પામતું ગયું એમ ધીરે ધીરે એનું તાપમાન ઘટતું ગયું. તાપમાન જેમ ઘટતું ગયું તો એ તાપમાન ઘટવાના કારણે ફરી પાછું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે, અને એ કણો ઉપર ગુરુત્વાકર્ષણ બળ, જે કણો ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું હશે, અને છેવટે એ જે વાયુઓ છે, જે દ્રવ્ય હતું, એ દ્રવ્ય ભેગું થઈ અને આવી આકાશ ગંગાઓનું નિર્માણ કર્યું, અને આવી ઘણી બધી આકાશ ગંગાઓ બની. પહેલાં તો બધું એક જ હતું, એમાંથી વિસ્ફોટ થયો, તાપમાન ઘટ્યું, ગુરુત્વાકર્ષણ બળના કારણે એના દ્રવ્યમાન, વાયુઓ, વાદળો, એ જે કંઈક ઘટક દ્રવ્યો હતા પાછા કંઈકના કંઈક ગુરુત્વાકર્ષણ બળ આધારિત ભેગા થયા, અલગ અલગ જગ્યાએ ભેગા થયા, અલગ અલગ પ્રકારની રચનાઓ બનાવી જેને આપણે આકાશગંગા કહી. આવી આકાશગંગા આપણે જે જીવની ઉત્પત્તિની વાત કરવાની હોય તો એ આપણી સૌર નિહારિકા છે. આપણી દૂધગંગા આકાશગંગાની આપણે વાત કરવાની છે, બરાબર. તો સૌર નિહારિકા દૂધ આકાશગંગા જે છે, સામાન્ય આજે આકાશગંગાઓ છે એમાંનું એક નાનકડું એવું સૂર્યનું મંડળ, નાનકડું એવું તારા મંડળ જેને આપણે સૂર્યમંડળ કહીએ. વિચાર કરો, આ ઘટના પછી સૂર્યમંડળ 4.5 એટલે કે 4.5 અજબ વર્ષ પહેલા નિર્માણ થયું, એટલે 15 આ સમય વચ્ચેનો તમે ગણો તો 15 બિલિયન વર્ષો સુધી એ વિસ્ફોટ પછી દ્રવ્યમાન ફેલાણું અને પાછું ભેગું થયું. કલ્પના કરો કેટલા વર્ષો સુધી ચાલી હશે પ્રક્રિયા, બરાબર. અને આ પણ કલ્પના છે. અને એ વર્ષો પહેલાં પૃથ્વીનું નિર્માણ થયું, અને એ પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે હજુ કોઈ જીવ નહોતો, કારણ કે પૃથ્વી પણ એક પોતે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું નહોતી, ખાલી દ્રવ્યમાં એવું ભેગું થયું હતું. પણ એની અંદર એ પછી કેટલીક ઘટનાઓ, પ્રક્રિયાઓ ચાલતી રહી હશે, અને ત્યાર પછી આપણે અત્યારે જે જોઈએ છીએ એ પૃથ્વી બની હશે એવું આપણે કહી શકીએ, બરાબર છે. આગળ વાત કરીએ તો શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ હતું જ નહીં, બરાબર, કારણ કે જે દ્રવ્યમાન હતું એમાં કાંઈ નક્કી જ નહોતું ક્યાં કેવા ઘટકો પડેલા છે. અને ત્યાર પછી કેન્દ્ર બિંદુએ ગુરુત્વાકર્ષણ બળને લીધે એ બધું દ્રવ્યમાનનું સંકોચન થયું, બરાબર. અને એ જ્યારે વાતાવરણ નહોતું ત્યારે સામાન્ય તેમ કહી શકાય, આ બધું જે બન્યું, પાણીની વરાળ છે, એમોનિયા છે, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ દ્રવ્યો પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટી પર જમા થતા ગયા, અને એ પૃથ્વીની સપાટી પર જમા થતા ધીરે ધીરે એમ કહી શકાય કે આજુબાજુનું વાતાવરણ બન્યું. અને એ વાતાવરણ બનવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તો એ સમયે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે અને એમાં રહેલા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે કેમ જોઈએ. તો યુવી કિરણો છે એ જ્યારે જ્યારે આવતા હશે પૃથ્વી ઉપર ત્યારે પાણીના અણુ જે હતા પૃથ્વી ઉપર જે નિર્માણ પામેલા હતા એનું વિઘટન થાય અને H+ અને ઓક્સિજન મુક્ત થતો હતો. એ ઓક્સિજન વાતાવરણમાં ઉમેરાતો, પણ ત્યારે વાતાવરણ છે એ કેવું હતું? રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું, અને રિડ્યુસિંગ વાતાવરણના કારણે આ ઘટકો જે છે, બરાબર, એમાં હાઇડ્રોજન છે એ એમોનિયા સાથે, હાઇડ્રોજન છે
નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી, એમોનિયા કાર્બન સાથે પ્રક્રિયા કરી, મિથેન અને ઓક્સિજન છે એ પણ નિર્માણ પામતું, અને આવા ઓક્સિજન અણુઓ ભેગા થઈ અને ઓઝોનનું નિર્માણ થતું. આમ પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, મિથેન, ઓઝોન જેવા સંયોજનો બન્યા. ધીરે 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 રિડ્યુસિંગ વાતાવરણના કારણે ઓટુ છે એ કેમ ફેરવવા લાગ્યો? ઓથ્રી, કારણ કે ઓક્સિજન વાપરનાર ત્યારે કોઈ સજીવ હતો નહીં, એટલે આવા ઓક્સિજન અણુઓ ભેગા થતા ગયા અને એ ઓક્સિજન અણુઓ ભેગા થવાના કારણે ઓથ્રી અને પરિણામે ઓઝોન સ્તરનું નિર્માણ થતા જે યુવી કિરણો સીધે સીધા પૃથ્વી ઉપર આવતા એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો પૃથ્વી પર આવતી એનું પ્રમાણ પૃથ્વી પર આવવાનું ઘટ્યું અને ધીમે 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 એમ કહી શકાય યુવી કિરણો ઘટ્યા, એટલે રિડ્યુસિંગ વાતાવરણ જે હતું એ પરિણામે કેવું બની ગયું છે? નોન રિડ્યુસિંગ વાતાવરણ બન્યું છે. અને આવા નોન રિડ્યુસિંગ વાતાવરણમાં ઓટુનો ઉપયોગ કરી, પ્રકાશનો ઉપયોગ કરી અને તેમાંથી શક્તિ મેળવવા માટેના સજીવો પેદા થયા હશે એવી આપણે કલ્પના કરી શકીએ છીએ. પણ એની માટે પણ અહીંયા જે મેં વાત કરી એ તો અત્યારે આપણે જાણીએ છીએ બધું, પણ એ સમયમાં જે તે સમયે અભ્યાસ થયો અને એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકો એના મંતવ્યો, એના વાદો, કેટલાક ધર્મગુરુઓ દ્વારા સમજાવેલા મંતવ્યો કે તેના વાદો વિશે આપણે થોડી થોડી વાતો કરીશું અને આ પાઠની અંદર આપણે ઉદ્વિકાસ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે એ પણ કહી શકાય જે આ પ્રકારના દ્રવ્યો બન્યા તો એમાંનું સૌથી અગત્યનું દ્રવ્ય હતું એમાં પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમોનિયા છે, મિથેન છે. જેમ જેમ સમય જતો ગયો એમ પૃથ્વી પરનું પણ તાપમાન ઘટતું ગયું, બરાબર. અને એ તાપમાન ઘટતા શું પરિણામ આવે જોઈએ તો પૃથ્વી ઠંડી પડતા પાણીની જે બાષ્પ છે પ્રવાહી સ્વરૂપે પડી હશે અને એ પ્રવાહી છે ધીરે 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 જેમ નિર્માણ થતું ગયું પૃથ્વી પર બુંદ સ્વરૂપે પડતો જતો હશે. અને એ બુંદ સ્વરૂપે વિચાર કરો કે પહેલો વહેલો પ્રવાહી સ્વરૂપનો બુંદ પૃથ્વી પર પડ્યો હશે તો એ પડ્યો હશે તો પૃથ્વી એ સપાટી એટલી ગરમ હતી ત્યારે શું થઈ ગયું હશે? તો જેવું પાણીનું ટીપું પડ્યું છે ત્યારે શું થઈ જાય? સુમ થઈ જાય. આપણે કોઈ પણ ગરમ વસ્તુ હોય બરાબર એની પર પાણીનું બુંદ નાખીને કેવું થાય? એવું થતું હશે. એવા હજારો વર્ષો સુધી પ્રક્રિયા ચાલે છે. પરિણામે સપાટી ઠંડી પડી, સપાટી ઠંડી પડતા એ પ્રવાહી સ્વરૂપ એના ઉપર નિર્માણ થયું. પૃથ્વીની સપાટી પર એ પ્રવાહી છે ઢોળાંશવાળા વિસ્તાર તરફ આગળ ખસ્યું અને જે ઊંડા ખાડાઓ હતા એ ભરાઈ ગયા અને એ ઊંડા ખાડાઓને આજે આપણે શું કહીએ છીએ? મહાસાગરો કહીએ છીએ, સમુદ્ર કહીએ છીએ. અને આ પ્રકારના મહાસાગરો, આ પ્રકારના જે સમુદ્ર છે બરાબર એ પહેલાં નિર્માણ પામ્યા ત્યારે પૃથ્વી ઉપર જે પાણી પડતું ઢોળાશના કારણે ખાડાઓમાં જતું ત્યારે પૃથ્વીની સપાટી ઉપરના જે ક્ષારો છે, જે દ્રવ્યો છે, જે આયનો છે એ પાણીમાં ઓગળતા વાતાવરણમાંથી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા એ પાણીમાં ઓગળતું તો આવા બધા ક્ષારયુક્ત પાણી દરિયામાં જમા થયા, સમજાય છે. અને એ દરિયાની અંદર રહેલું પાણી શુદ્ધ સ્વરૂપે નહોતું, યાદ રાખશું બરાબર. જમીન પરના ક્ષારો, વાતાવરણના જે દ્રવ્યો છે એ પાણીમાં બધું જ ઓગળેલા દ્રવ્યો એ ક્ષાર સ્વરૂપે, એ દ્રવ્ય સ્વરૂપે મહાસાગરો ભરાણા. અને એ મહાસાગરો ભરાણા એના જ સ્વરૂપે જીવ નિર્માણ માટેની પ્રક્રિયા ત્યાં થઈ હશે એવું કહી શકાય. પૃથ્વી ઉત્પત્તિના 500 મિલિયન વર્ષો બાદ, આપણે પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે વાત કરી કે 4.5 બિલિયન વર્ષ પહેલા, એના 500 એટલે અહીંયા પાગડ ના હો મિલિયન છે એટલે બરાબર, એટલે 0.5 બિલિયન વર્ષ બાદ પૃથ્વી પર જીવ દ્રશ્યમાન થયો એટલે કે 4 બિલિયન પહેલા જીવ બન્યો હશે. એટલે પૃથ્વી બન્યા પછી જીવ બનવા માટે 500 મિલિયન વર્ષ, 5 કરોડ વર્ષ. હજી તો એટલા પૃથ્વી ના આ 5 કરોડની વાત આવે એટલે કે વર્ષોની સંખ્યા નાની નથી, ઓકે. અને 5 કરોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર આ બધી પ્રક્રિયાઓ ચાલી હશે અને પરિણામે જીવ ઉત્પન્ન થવા માટેની સ્થિતિ નિર્માણ થઈ હશે. એટલે કલ્પના કરી છે એ મુજબ કહી શકાય 4 બિલિયન વર્ષ પહેલાં જીવ બન્યો હશે, પણ એ જીવ બન્યો હશે એને આપણે વાસ્તવિક જીવ નહીં કહીએ. પ્રથમ જીવની ઉત્પત્તિ માટે જો કોઈ વાત આવે તો 3 બિલિયન વર્ષ યાદ રાખવાનું છે, 3 મિલિયન સોરી બરાબર, 3 કરોડ વર્ષ પહેલાં જીવ બન્યો છે એવું આપણે યાદ રાખવાનું છે. અને એ જીવ કેવો હશે, કઈ રીતના હશે એની પણ આપણે આગળ વાત કરીશું. તો અહીંયા આપણે જે ઇન્ટ્રોડક્શનમાં શરૂઆતમાં જે કંઈ વાત કરવાની છે એ આપણે વાત કરી, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઉદ્વિકાસ પ્રક્રિયા શું હોઈ શકે, કેવી રીતના હોઈ શકે એની પ્રારંભિક વાતો છે. હવે આપણે જે વાતો કરવાની છે આગળ એ નવા ટોપિક સ્વરૂપે જોવાનું છે બરાબર. તો અહીંયા આપ સૌ કોઈનો આ પ્રકરણમાં શરૂઆત કરી છે, આપ જોડાયા છો, દિલથી આભાર બરાબર છે. વંદે માતરમ, જય હિન્દ. ફરી મળીશું નવા ટોપિકમાં. આવજો.